કોણ કહે કે બહારના જેવી આલુ ટિક્કી નથી થતી. સરસ મજાની ટ્રીકથી બનાવો આલુ ટિક્કી. કોર્નફ્લોર, મેંદો, બ્રેડ ક્રમ્સ કશું જ ઉમેર્યા વગર એકદમ ક્રિસ્પી થતી અને છતાંય સહેલો ફ્રાય કરેલી જોઈ શકો છો, ફટાફટ તૈયાર થતી ટિક્કી વાળવાની સરસ ટ્રીક સાથે. શરૂ કરીએ આલુ ટિક્કી. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ મજાની રેસીપી સાથે આપ અને હું બંને જોડાઈ રહ્યા છે. ઘણા મિત્રો સરસ કોમેન્ટ કરતા હોય છે, મને ખૂબ આનંદ છે. મિત્રો, હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, અને બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે ને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો આજે હું તમને કશું કહેવાનું નથી, તમને ખબર જ છે. શરૂ કરીએ સરસ મજાની આલુ ટિક્કી. આલુ ટિક્કી બનાવીએ ત્યારે આપણે જનરલી કોર્નફ્લોર કે મેંદો, બ્રેડ ક્રમ્સ ઉમેરતા હોઈએ છીએ, જેનાથી એનો સ્વાદ બદલાઈ જાય છે. બટાકાનો ઓરિજિનલ સ્વાદ નથી રહેતો. જ્યારે પણ ટિક્કી ખાઈએ ત્યારે કોર્નફ્લોરનો સ્વાદ આવતો હોય છે. તો સરસ મજાની વસ્તુ ઉમેરીને આપણે આજે બનાવીશું સરસ મજાની આલુ ટિક્કી. એના માટે મેં આવી રીતે 5 બટાકા લીધા છે. બટાકાને સૌ પ્રથમ ધોઈ લેવાના છે. ધોઈ અને કુકરમાં બાફી લઈએ છીએ 3 સીટી લગાવીને. મિત્રો, બટાકા બફાઈ ગયા પછી જોઈ શકો છો કે મેં પાણી કાઢી અને એને કોરા કરી લીધેલા. કોરા કરી અને 4 કલાક માટે ફ્રીજમાં મૂકી દીધેલા, જેથી કરીને એનું જે મોઇશ્ચર હોય છે એ શોષાઈ જશે અને તમારે ટિક્કી માટે બાઇન્ડિંગ વધારે નહીં નાખવું પડે. આની છોલ ઉતારી લઈએ છીએ પહેલાં. મિત્રો, જોઈ શકો છો કે સરસ મજાના આ બટાકા ફ્રીજમાં રાખવાથી સરસ થાય છે. જ્યારે પણ તમારે આવી કોઈ પણ આલુ ટિક્કીની ચાટ કોઈ પણ બનાવી હોય કે તમે બર્ગર બનાવો એના માટેની આ ટિક્કી બનાવી હોય આલુ ટિક્કી, તો આ રીતે તમે અગાઉથી પ્લાનિંગ કરીને બટાકાને ફ્રીજમાં મૂકી દેશો તો ખૂબ સરસ ડ્રાય થઈ જાય છે ને તમારે બહુ વસ્તુઓ પણ અંદર ઉમેરવી નહીં પડે બાઇન્ડિંગ માટે. તો મેં એને આવી છીણીથી છીણી લીધા છે. તમે જોઈ શકો એનો માવો એકદમ ડ્રાય લાગે છે. આ મેઝરમેન્ટના 2 કપ ભરીને દબાવીને આ માવો છે, એટલું ધ્યાન રાખવાનું. એમાં સૌપ્રથમ હું 1/2 કપ ચોખાનો લોટ ઉમેરું છું. મિત્રો, આપણે કોર્નફ્લોર કે આરા લોટ કે બ્રેડ ક્રમ્સ કશું જ નથી ઉમેરતા. આનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે ને ક્રિસ્પી પણ ખૂબ થાય છે. બટાકા તમારા કઈ જાતના તમે વાપરો છો, કઈ બ્રાન્ડના આવે છે, કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ ખેતી થતી હોય છે તો બટાકામાં ફેર આવતો હોય છે. તો મેઝરમેન્ટમાં તમારે આ ચોખાનો લોટ જો થોડો ઓછો પડે તો 1-2 ચમચી ઉમેરવાનો. પણ 1/2 કપમાં આ બરોબર બાઇન્ડિંગ આવે છે. મેં અહીંયા થોડી કોથમીર લીધી છે અને લીલા મરચાં લીધા છે, ઉમેરી દઉં છું. મસાલામાં 1 ચમચી સંચળ પાવડર છે, 1 ચમચી સિંધો મીઠું છે. તમારી જરૂરિયાત મુજબ ચાખીને પછી નાખવાનું. સંચળ પાવડરથી ટેસ્ટ ખૂબ ચટપટો લાગે છે. કોઈ પણ ટિક્કીમાં સંચળ પાવડર નાખશો તો એનો ટેસ્ટ સરસ લાગશે. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પણ લીધું છે અને ચીલી ફ્લેક્સ લીધા છે, એ બંને 1-1 ચમચી છે. અને ડ્રાય ફુદીના પાવડર મેં લીધો છે. ફુદીનાનો ઘરે પાવડર કેવી રીતે બનાવવો એ મારી ચેનલમાં છે. મિત્રો, આ બહુ જ ઓછો લેવાનો, કારણ કે ફુદીનાના પાનને સૂકવીને બનાવવામાં આવતો હોવાથી એની ફ્લેવર ખૂબ સ્ટ્રોંગ આવશે. આટલો જ પાવડર હશે તો તમારે 20-25 પત્તાનો આટલો પાવડર થતો હોય છે. તો એ ઉમેરી દઈએ છે. ઉમેરી અને એને હાથથી જ આવી રીતે મિક્સ કરતા જઈએ છે. એકદમ લોટ બાંધીએ એ રીતે આપણે લોટ બાંધવાનો છે અને એને મિક્સ કરતા જવાનું છે. જોઈ શકો છો અત્યારથી જ એનું લોટ જેવું ટેક્સચર આવશે અને સરસ રીતે તમારી ટિક્કી બાઇન્ડ થશે. કોર્નફ્લોર નાખવાથી ઘણી વખતે કોર્નફ્લોર ખાતા હોય એવું જ લાગે અને બટાકાનો ટેસ્ટ જરા પણ લાગતો નથી. તો તમે આ રીતથી બનાવશો તો ટિક્કી એકદમ ક્રિસ્પી થશે સરસ, અને ટેસ્ટ પણ ખૂબ ખાવામાં મજા આવશે તમને. મિત્રો, જોઈ શકો છો કે સરસ લોટ બંધાય એવું ટેક્સચર આવશે, તમે ખુશ થઈ જશો. આની ટિક્કી તમારે જે સાઇઝની ખાવી હોય પ્રમાણે લુવા લઈ લઈએ છીએ, લુવા પાડીએ છીએ, એક સરખા ભાગ કરી લેવાના છે આવી રીતે. અને બહુ ઇઝી રીતે, ઘણાને હાથથી ટિક્કી બનાવતા નથી ફાવતું, તો તમને સરસ રીતથી બતાવું છું. આવી રીતે બરોબર મસળી લેવાનું છે. મારી પાસે આવો પાટલો છે અને થોડોક ઊંચો છે, આવી રીતે જોઈ શકો છો. એમાં આપણે આ પૂરણને મૂકી દઈએ છીએ.
જેથી સરસ રીતની આ ટીકી બની જશે અને ગોળ પણ થશે, તમારે દબાવવાની જરૂર નહીં રહે। મને થોડીક જાડી ઓછી પસંદ છે પણ આ સાઈઝની સરસ થઈ જાય છે, કારણ કે આપણે ફ્રાય નથી કરતા, સેલો ફ્રાય કરીએ છીએ। જોઈ શકો છો પાછળથી પણ સરસ થઈ ગઈ છે, અહીંયા દબાવી લેવાની છે આગળ પાછળ જેથી સરસ શેપ થઈ જાય, અને એને હળવેથી આવી રીતે હાથથી પ્રેસ કરી અને કાઢી લેવાની છે। જોઈ શકો છો કે સરસ મજાની આ ટિક્કી, હાથથી પણ આટલી સરસ ના થાય, તૈયાર છે। અહીંયા હું બહુ જાડું ભાગ નથી રાખતી, કારણ કે આપણે સેલો ફ્રાય કરતા હોઈએ છીએ તો ઘણી વખતે કાચું રહેતો છે, પણ આ ટિક્કી સરસ થઈ જાય છે। જોઈ શકો છો તમે આવી રીતે કોઈ બંગડી હોય એનો ઉપયોગ કરી શકો છો। તો આવી રીતે બધી વાળી લઈએ છે મિત્રો। જોઈ શકો છો કે મેં આ આટલી બનાવી છે। તમારે બે સાઈડ આવી રીતે પ્રેસ કરવાની છે, બીજી સાઈડ પણ ઊંધી કરીને, જેથી એની જે આગળ પાછળની જે સરફેસ છે એકદમ સરસ થશે, અને જ્યારે પણ લૂ લો તો બરાબર મસળી, ક્યાંય ક્રેક ના હોય એ રીતે તમારે લેવાનું છે, નહીં તો ફાટવા મારશે। આવી રીતે હળવેથી પ્રેસ કરી અને કાઢી લઈએ છે। જોઈ શકો છો કે આ નીકળી ગઈ છે અને સરસ મજાની આ ટિક્કી અહીંયાથી પણ સરસ થઈ છે, હાથની મહેનત જ નહીં ને ફટાફટ થાય છે। તમારે બર્ગરમાં મૂકવા માટે ટિક્કી બનાવી હોય તો આનાથી મોટી સાઇઝની બંગડી લેવાની, જેથી મોટી ટિક્કી થશે। તો મિત્રો આટલી થાય છે, તમે થોડી નાની સાઇઝ કરો તો નાની થાય। તમે જોઈ શકો છો કે 9 ટિક્કી થઈ છે આ માપમાંથી, બે ફૂલ ભરીને મેઝરમેન્ટનો જે કપ આવે છે એ છેડ લીધેલી ને અડધો કપ ચોખાનો લોટ। તો મેં અહીંયા ઘી અને તેલ મિક્સ કર્યું છે, જોઈ શકો છો કે આટલું તમારે કોઈ નોનસ્ટિક પેન હોય એમાં લઈ લેવાનું। અને સેલો ફ્રાય કરીએ છીએ, તળવામાં તમારે વધારે જતું હોય છે, આમાં આટલું પણ વધતું હોય છે। બરાબર તેલને ગરમ થવા દેવાનું છે, તમે ઠંડામાં તેલ અને ઘી બરાબર ગરમ થાય પછી જ તમારે ઉમેરવાની છે ટિક્કી, નહીં તો ફાટી જશે। અને એવું લાગે તો તમારે આવી રીતે એક ઉમેરી અને ચેક કરી લેવાનું છે। જોઈ શકો છો કે ઉપર આવવા માંડી છે, એટલે આ તૈયાર છે। ટિક્કી ઉમેરી દઈએ છે, માય એટલી જ ઉમેરવાની, વધારે પડતી ભરશો તો ફાટવા માંડશે, ધ્યાન રાખવાનું। ટિક્કીની વચ્ચે થોડી થોડી જગ્યા રહેવી જરૂરી છે, એકદમ અડોઅડ નહીં મૂકવાની તમારે। મારે આ પેન મોટું છે એટલે બધી આવી ગઈ છે, જોઈ શકો છો કે જગ્યા રાખવાની છે। જ્યારે પહેલી વખત ઉમેરો ત્યારે ફાસ્ટ ગેસ રાખી અને એક સાઈડ કડક થવા દેવાની છે, અને જ્યારે ઉથલાવીએ ત્યારે તાપ ધીરો કરી દેવાનો છે। તો એક સાઈડ બ્રાઉન થાય ત્યાં સુધી એને ચડાવવાની છે। હવે એને ઉથલાવીએ છીએ, જોઈ શકો અરે વાહ કેટલો સરસ કલર આવ્યો છે, અને આ સેજ પણ તૂટતી નથી। બધી ઊંધી કરી દઈએ અને હવે ગેસ ધીરો કરી દેવાનો છે, જેથી કરીને અંદર સુધી ચડી જાય, ચોખાનો લોટ ચડી જાય ત્યાં સુધી, બાકી બટાકા તો બાફેલા જ છે એટલે બહુ વાંધો નહીં। અને આવી રીતે એને ઉથલાવી દઈએ છીએ બધી, જોઈ શકો છો કે બધામાં કેટલો સરસ, એકદમ બહાર કરતાં પણ આ ટિક્કી ખૂબ સરસ થાય છે, તમે ટ્રાય કરજો। આપણે ઘી તેલનું મિશ્રણ થોડું વધારે એટલે મૂક્યું છે, કારણ કે જે સાઈડની કિનારો હોય છે અહીંયા સાઈડની આવી રીતે એને ચડતા વાર થતી હોય છે, આવી રીતે જે સાઈડ હોય, તો તમે એક સાઈડ થઈ જાય પછી એને આવી રીતે થોડી થોડી વારે આમ આમ તવીને હલાવતા રહેવાનું, જેથી કરીને એ સાઈડની પણ સરસ રીતે ચડી જશે અને નીચેની પણ સરસ રીતે થઈ જશે। તો આને બીજી સાઈડ પણ થવા દઈએ છે, જોઈ શકો છો કે આ બીજી સાઈડ પણ સરસ થઈ ગઈ છે, મેં બતાવી ઊંધી કરી, અને જે સાઈડ હોય છે સાઈડની કિનારો પણ એવી રીતે સરસ ચડી ગઈ છે। મેં જે ટ્રીક બતાવી એવી રીતે કરશો તો ખૂબ સરસ આ ટિક્કી થાય છે, જોઈ શકો છો। બીજી સાઈડ હું બતાવું, એકદમ ધીરો તાપ રાખ્યો અને અહીંયા પણ થઈ ગઈ છે આ ટિક્કી, જોઈ શકો છો તાપ થોડો ધીરો રાખવાનો બીજી સાઈડ જ્યારે આપણે ઉથલાવીએ ત્યારે। આને હવે કાઢી લઈએ, જોઈ શકો છો હું તમને ખાસ એટલા માટે બતાવું છું કે આપણે વધારે આવી રીતે ઘી લીધું છે, ઘીની સ્મેલ ખૂબ સરસ આવતી હોય છે, આ ટિક્કી ઘીમાં ખૂબ સરસ લાગે છે, પણ તમે ઘીની જગ્યાએ ઓઇલનો એકલો પણ ઉપયોગ કરી શકો છો, એકલા ઘીનો પણ પ્રયોગ કરી શકો છો। જો બહુ વધારે તેલ ગળ્યું પણ નથી અને હજુ આટલું બધું છે, એને તમે કાઢી લઈ શકો છો। તો આને હવે સર્વ કરીએ, કોણ કહે કે બહારના જેવી આલુ ટિક્કી નથી થતી।
અવાજ તમે સાંભળો કેટલી સરસ કડક થઈ છે. તૈયાર છે આલુ ટિક્કી, ખૂબ સરસ રીતે બહાર કરતાં પણ ક્રિસ્પી ને એકદમ ઓછા તેલમાં તૈયાર થાય છે. ઉપરથી હું થોડુંક ચાટ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરું છું, જેથી એનો ચટપટો ટેસ્ટ ખૂબ સરસ લાગશે. આની તમે ડુંગળીના લચ્છા સાથે ખાઈ શકો છો, ઉપર કોથમીરની ચટણી, ગળી ચટણી, સેવ નાખીને પણ ખાઈ શકો છો. આલુ ટિક્કી ઘણા બધામાં કામ લાગતી હોય છે, બર્ગરમાં પણ કામ લાગતી હોય છે. છોલે આલુ ટિક્કી, વેજ આલુ ટિક્કી બનાવતા હોય, ઘણી બધી રેસિપીમાં ઉપયોગમાં આવતી હોય છે. તમે ખાસ બનાવજો. જોઈને મિત્રો કેટલી સરસ થાય છે. તમે આ રીતે બનાવજો. તમે આ વિડીયો જોયો એ બદલ આપસૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસિપીના એક નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.